વિદ્યાર્થી મિત્રો, અત્યારે શિયાળાની સરસ મજાની ઠંડી ચાલી રહી છે અને પરીક્ષાની સિઝન પણ નજીક આવતી જાય છે. આજે હું તમને વિદ્યાર્થી જીવનમાં ખૂબ જ અગત્યની વાત કહેવા જઈ રહ્યો છું. મને આપણા આચાર્ય સાહેબ શ્રી વિશાલ સાહેબે મને એક પુસ્તક આપ્યું હતું કે એના વિશે ગમે ત્યારે તમારે બોલવાનું થશે કે છેડતીથી બરબાદી સુધી, એવું સ્વામી સચ્ચિદાનંદ ગંતાલીવાળા સાહેબે પુસ્તક લખેલું છે. કેટલા જ ગંતાલી ગામ નામ સાંભળ્યું હશે. એના સ્વામી સચ્ચિદાનંદ ગંતાલીવાળા જેમને હમણાં જ આપણા નરેન્દ્ર મોદી સાહેબે પદ્મ વિભૂષણનો એવોર્ડ આપ્યો છે, સંભળાય છે બધા? કે એમણે એક પુસ્તક લખ્યું છે છેડતીથી બરબાદી સુધી. આ તમારી અવસ્થા જે છે એમાં ખાસ કરીને 11-12 સાયન્સ કે 11-12 કોમર્સ આર્ટ, આ અવસ્થાની અંદર તમારી અંદર બધા બહુ પરિવર્તનો આવતા જાય છે. આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે છાપામાં જુઓ તમે કે કોઈ છોકરી ઉપર છોકરા એસિડ નાખે અને એ છોકરીની જિંદગી બરબાદ કરી દે, તો છેડતી છોકરાઓ દ્વારા છોકરીઓની થાય એવું નથી, છોકરીઓ દ્વારા છોકરાઓની શું થાય છે. જેમ કે રામાયણનું ઉદાહરણ આપું તમને કે જ્યારે રામ ભગવાન લક્ષ્મણ ભગવાન અને સીતા માતા જ્યારે અરણ્ય જે દંડ કારણ્યમાં જાય છે ત્યારે સૂર્યપુર ખાવ અને રામ ભગવાન ઉપર મોહિત થઈ જાય છે. પછી રામ ભગવાન કે ભાઈ મારું લગ્ન થયેલા છે લક્ષ્મણને મળે, પણ લક્ષ્મણજી એનો મજાક ઉડાવે પણ એ માનતી નથી. પછી લક્ષ્મણે એના નાકકાન કાપી નાખે અને એને એક ભાગી દે. પછી સીધી રાવણ પાસે ગઈ. હવે પછીની કથા તો બધાને ખબર છે કે રાવણ સીતા માતાને લઈ ગયો, અશોક વાટિકામાં રાખ્યા. હવે ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે રાવણને ઘણા મહાન કહે છે કે સીતા માતાનો અડ્યો નહોતો, આમ નથી કર્યું, પણ એને શ્રાપ હતો કે જો કોઈ તું સ્ત્રીને એના મરતી વિરુદ્ધ અડીશ તો તારા માથાનો 100 ટુકડા થઈ જશે, એટલે એ ભાઈ અડતા નથી. પણ ઘણા લોકો પાછા લટકે મહાન હતા, રાવણ મહાન હતો, મહાન હતો એને કેટલી બધી અપ્સરાઓ સ્ત્રીઓને હેરાન કરી એટલે એને શ્રાપ મળ્યો. એટલે સીતા માતા અને લક્ષ્મણ, જો આ એક બહુ સરસ સમજવા જેવી વાત કરી રહી છે કે જ્યારે સીતા માતા લઈ ગયા બરાબર, પછી રામ ભગવાનને લક્ષ્મણ શોધતા શોધતા કિષ્કિંધા આવે ત્યારે હનુમાનજી એમને જે સીતા માતાએ પહેરેલા આભૂષણ હતા એને પોતલી લાવ્યા, ત્યારે પોતલી ધરી ત્યારે રામ ભગવાન કહે છે, હનુમાનજી કહે છે કે આ જુઓ તમને ઓળખો આવે જે લક્ષ્મણને બતાવશો. તો લક્ષ્મણ કહે છે હું લખ્યું હોય કે એમને જીવનભર એમની સામે નથી માતાના સ્વરૂપે માનતા હતા, એટલે એમના આભૂષણો કયા પહેરાય છે એમને કોઈ ઉપર નજર નહીં નાખી, એટલી એમના પવિત્રતા લક્ષ્મણ. એટલે લક્ષ્મણ ના ઓળખી શકે આભૂષણો કયા હતા, કારણ કે કદી એમની નજર એમની ઉપર પડી નથી. કે જીવનમાં પવિત્રતાનું ખૂબ મહત્વ છે. હવે અહીંયા છેડતીની વાત છે તો રામાયણ આજથી 7124 વર્ષ પહેલાં રામ ભગવાન થયા છે. આ સાયન્ટિફિક નાસાવાળાએ ગણતરી કરેલી છે 7124 વર્ષ પહેલાં રામાયણ થયું છે. અને એમાં પણ પ્રસંગો ઘણા બધા આવે છે કે હનુમાનજી તો આપણે જોઈએ છીએ કે બજરંગ બલી બ્રહ્મચર્યના મેન, અમે તો 12 સાયન્સ વાળાને 11 સાયન્સ વાળાને શીખવાડી દઈએ બ્રહ્મચર્યનું પાલન કરો, જે તમારે સફળતા મેળવવી હોય જીવનમાં તો બ્રહ્મચર્યનું પાલન કરવું પડે, હનુમાનજીની પૂજા કરવી પડે. બ્રહ્મચર્ય એટલે શું? મન કર્મ અને વચન કોઈનું ખરાબ નથી એને બ્રહ્મચર્ય. તો રામાયણમાં જ્યારે હનુમાનજી પાછા આવે અશોક વાટિકામાંથી મળીને ત્યારે સીતા માતા ઓળખાણ આપે છે કે મારી એક વાર્તા કહેજો,
કે જ્યારે આપણે દંડકારણ્યમાં બેઠા હતા ત્યારે એક કાગડો એમને ચાંચ મારે છે તો લૂડી કાઢી નાખે છે. એ કાગડો ઇન્દ્રનો પુત્ર છે. એ વાર્તા મને ખબર નથી કે રામ ભગવાનને આ વાર્તા કહેશો એટલે કાગડાએ માની છેડતી કરી તો રામ ભગવાનને ક્રોધ આવ્યો. એમણે કુશ લીધું અને એનું બ્રહ્મ અસ્ત્રથી એને મંત્રિત કર્યું અને એને છોડ્યું. કાગડો આખા બ્રહ્માંડમાં ફર્યો પણ એથી જીવ બચાવવા પાછો રામ ભગવાનનો પગમાં પડ્યો ત્યારે રામ ભગવાન શરણાગત વત્સલ છે. ગમે તેવા જે શરણમાં આવે એને માફી આપે છે. પછી કે તમે એની દાદી આંખ ખોલી નાખી અને એનો જીવ બચાવી દીધો. રાવણે પણ શું કર્યું? રાવણે પણ સીતા માતાની છેડતી કરી એટલે એને એના આખા કુટુંબનો નાશ થઈ ગયો. રામ ભગવાન છેક લંકા ગયા. કેમ ગયા? કારણ કે સીતા માતાની પવિત્રતા એટલે ગયા. બધાને સીતા જોઈએ છે, રામ બનવું નથી. અને રામ જોઈએ છે, સીતા બનવું નથી. જો બીજી કોઈ સ્ત્રી હોત તો રામ ભગવાન તો એ તો રાજા હતા, હજારો સ્ત્રીઓ મળી શકે. પણ સીતા માતામાં એવી પવિત્રતા હતી કે પાતિ વ્રત હતું અને રામ ભગવાન એક પત્ની વ્રત હતા. એટલા માટે એ છે કે લંકા સુધી હજારો રાવણનો નાશ. રાવણ કેટલો શક્તિશાળી હતો છતાં એનો નાશ કેમ થયો? કારણ કે એને બરબાદી તરફ ગયો, છેડતી કરી. કોઈ પણ પારકી સ્ત્રી આપણી માતા સમાન કહેવાય, ખરાબ નજરથી ના જોવાય. અને કોઈ પણ દીકરી એ આપણી બહેન સમાન કહેવાય. લગ્ન થાય એક પત્ની વ્રત, એક પતિ વ્રતનું પાલન કરવું અને જીવનમાં પવિત્રતા રાખો તો કોઈ છેડતીના પ્રશ્ન ના થાય અને જીવન બરબાદ ના થાય. આ વસ્તુ બહુ જ ધ્યાનમાં રાખવા જોઈએ છે બાળક. કારણ કે અત્યારે સમાજમાં ધીમે ધીમે આવા પ્રશ્નો વધતા જાય છે. બધાને બસ એન્જોય લાઈફ, મોસમ લીધે બસ પી જાઓ, એન્જોય કરો, આવું નથી. ખરેખર એનાથી બરબાદી થાય છે, જીવનની બરબાદી થાય. કોઈ સ્વામી વિવેકાનંદે પ્રશ્ન કર્યો કે તમે કેવી રીતે જીવન જીવવા માંગો છો? તો શરીરનો ઉપયોગ ફોરેનના લોકો શું કરે? બહુ કસરત કરે, મહેનત કરે, બરાબર, બોડી બિલ્ડિંગ કરે, કે આ શરીરનો જેટલો બળનો વધારે ઉપયોગ કરે, જેટલું લાંબુ જીવાય એટલું. અને આપણા લોકો યોગ તરફ વળ્યા, યોગ કરો, બ્રહ્મચર્યનું પાલન કરો. બે રીતે જિંદગી જીવાય, કાં તો બરબાદ કરો કાં તો એને આગળ વધારો, જીવનમાં કંઈક કરી લ્યાઓ. પથ્થર પણ કૂતરા દુલારા બધા મોકોડા બધા જીવે છે, કોણ યાદ કરે? કોઈ યાદ કરે? જીવે તો જીવી શકો નહીં. અને સારી જિંદગી કે જીવનમાં બનો, ડૉક્ટર, એન્જિનિયર, મહાન બનો, સાયન્ટિસ્ટ બનો, સીએ બનો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનો. પણ એના માટે એક આ વસ્તુ પવિત્રતા તમારા જીવનમાં આવવી જોઈએ. બહેનોના આવું કેમ માટે કહેવું પડે? કારણ કે આપણી આંખોમાં ખોટ છે, આપણે આંખોની પવિત્રતા નથી. આપણે કોઈને એ દ્રષ્ટિથી જોઈએ શું કરવા? આપણા આપણી કોઈ બહેન હોય ને આપણી કોઈ એને એ રીતે જોશે તમને ગમશે? બોલો, તમારી બહેનને કોઈ રીતે જોઈ તમને ગમશે? હા કે ના તો બોલો. તમે પછી બહેન છે, કોઈની દીકરી છે, કોઈની ખરાડી ભાવિ પત્ની છે, શું કામ એ રીતે નજરથી જોવી પડે તમારે? એવું નથી. બહેનોને પણ એ વસ્તુ ધ્યાન રાખવાની છે. પહેલાની વાત છે, વિચારો સતયુગ હતો એ વખતે આ પરિસ્થિતિ હતી. તો અત્યારે તો કોઈ પણ જગ્યાએ જો બજારમાં, શાકભાજીમાં, માર્કેટમાં ગયા હોય ત્યાંય છેડતીઓ થતી હોય છે. તો આવું કેમ થાય છે? એનું કારણ શું છે? કારણ કે આપણો દ્રષ્ટિકોણ બરાબર નથી. આપણે જે મગજમાં વિચારો ભર્યા છે, આ બધી જે સિરિયલો, પિક્ચરો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શું બતાવે છે? આવું બતાવે છે, શું બતાવે છે? ખરાબ રસ્તે લઈ જાય છે.
એટલે આપણે શું ધ્યાન રાખવાનું છે કે આપણી દ્રષ્ટિ બદલાવી જોઈએ. બરાબર છે, તમારી જગ્યાએ તમારી જગ્યાને ભણે તેવું વિચારીને તમારી એવી દ્રષ્ટિથી જોવાનું છે, કોઈ એક ખરાબ દ્રષ્ટિથી જોવાનું નથી. તો જ તમારી જીવનમાં હોય તો તમને રામ મળશે, તો જ તમને સીતા મળશે. રામ ભગવાન એમના ત્યાં નતા ગયા, કારણ કે સીતા માતા પવિત્ર હતા એટલે એમને લેવા ગયા. એવું બનવું પડે, ત્યાગી બનવું પડે. પછી તો આપણે તો એક ગયા, દૂસરા દૂસરા તીસરા, એક છે ભલે જોવું, દોષે ભલે તે ના હોય કે આ રીતે જિંદગી જીવાય. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આપણી દ્રષ્ટિ પવિત્રતા હોય, જીવનમાં ખૂબ આગળ વધવું હોય, કોણ આગળ વધી શકે? તો રામ ભગવાન નાનપણથી ચારે વેદ ભણ્યા હતા. તમે કોઈ વેદ જોયા છે? બરાબર, જીવનમાં એક વખત વાલ્મીકિ રામાયણ વાંચજો, તમારું જીવન આખું બદલી જશે. સ્વાર્થ ન તો એમણે, રામાયણ એટલે શું ટૂંકમાં તમે વિચારો, અને ગીતા એટલે શું? રામાયણ એટલું કહે છે કે ભાઈ રામ ભગવાને પોતાના ભાઈ માટે આખું રાજપાટ છોડી દીધું, અત્યારે તો ખેતરનો ટુકડો નહીં છોડતા, અને પોતાની પત્ની માટે છેક રાવણ જેવા દુશ્મન સામે લડી લીધું એકલા, એ રામ કહેવાય. જીવનમાં એવું બનવાનું છે, રામ જેવા બનવાનું છે. કેવા? રામ, લક્ષ્મણ, ભરત, ત્યાગ. અને ગીતા શું શીખવાડે છે? કે સોયની અણી જેટલી જમીન નહીં આપે એવું દુર્યોધન કહ્યું. રામ ભગવાને આખું રાજપાટ છોડી જતા, અને દુર્યોધન કે એક સ્વાઈની અણી જેટલી પણ જમીન નહીં આપું એટલે આખું મહાભારત. જ્યાં રામાયણ ત્યાગનો ગ્રંથ છે, પોતાના પિતાના વચન માટે 14 વર્ષ વનવાસમાં જતું રહેવું નાની વાત છે. અત્યારે તો તમે ઘરે જાઓ એટલે પપ્પા પાણી લાવજો, પપ્પાના પગે લાગો, પગ દબાવો, એમની સેવા કરો, માતા પિતાની સેવા કરો. રોજો કોઈ દિવસ કેટલા કરે છે? ખાલી ખાલી ના કહે છો, પણ ભાઈ હવે બીજી એક વસ્તુ મગજની અંદર યાદ રાખો, જો કોઈ પણ જગ્યાએ છે નથી થતી હોય એને જોવું ને એ પાપ. તમે સ્વામી સચ્ચિદાનંદ એક વાત કીધેલું કે નડિયાનું એક મેન આવે છે ભાષણ પાછળ, એવાથી થતું નથી. તો એ ટ્રેનમાં એક છોકરીને ચાર પાંચ છોકરાઓ હેરાન કરતા, ખેડતી કરતા, બધા ચૂપચાપ કહી રહ્યા. પણ એક શીખ આવ્યો પંજાબી, એણે અહીં બે તમાચ મારી બોલાને ભાગી ગયા ઉદ્ભવ ઉછળી નહીં. અરે કેમ? પંજાબીમાં એવી તાકાત છે કે એ ખાલી છેવટી ના જોઈ શકે. ગુરુ નાનક દેવ રામ ભગવાનમાં માનતા હતા. એમની જે ગ્રંથ છે એમાં 1008 વાર રામ ભગવાનનું નામ આવે છે. હવે છેડતી હોય જોઈ કેવી રીતે શું? આખું ગામ હોય એમાં એવું કોઈ મરદ માણસ ના હોય કે જ્યારે છેડતી અટકાઈ શકે. અને એને કહેવું પડે ઘરે મા બાપને, ભાઈને કે આવું થયું છે તો તમે એને અટકાવીશો. અને તાકાત વાળા બનવાનું, જે થવું હોય થાય તો લડી લેવાનું, કે આવું મારી સામે તો ના જ થવું જોઈએ. કેમ? પંજાબી લોકોની એવી તાકાત છે, કારણ કે એવું શીખવાડી દીધું કે આવી રીતે એ રામાયણ પાઠ કરે. રામ ભગવાન જેવા તાકાત વાળા બનવાનું. જનસ્થાનમાં 14,000 રાક્ષસોને એકલા હાથે આપણે મારી નાખ્યા, અહિંસા ના ચાલે. સીતા માતાએ પૂછ્યું કે આપણું શું પગાડ્યું છે રાક્ષસો, આ માંસાહારી રાક્ષસો આપણું શું પગાડ્યું છે? કે હવે ઋષિ મુનિઓને હેરાન કરે છે. અને એટલે આ ઋષિ મુનિઓને એમના ત્રાસમાંથી છોડાવવા માટે હું એમનો વધ કરું છું. બાકી ભગવાન એમ નથી મને પાપ લાગશે, આપણે તો ત્યાં માખી નહીં મારવાની, મચ્છર નહીં મારવાની, મલેરિયા ડેન્ગ્યુ થશે ક્યાં જશે? હોસ્પિટલમાં જશો એવી અહિંસા ના ચાલે.
કુટુંબની રક્ષા માટે હિંસા કરવી પડે, આપણને કોઈ મારી જાય, ઘરમાં એમ ચલાવી લે, તમારા ઘરમાં એમ તમારી સ્ત્રીનું અપહરણ કરી દે, ચલાવી લે, ના ચાલે. એ રીતે કોઈ જગ્યાએ છેડતી થતી હોય, દેખાતી હોય, કોઈ છોકરી હેરાન થતી હોય, તો તમારે મજબૂત બનીને એનો સામનો કરવાનો, ભલે નાના હોય હોય તારકા હાથી કેવડો મોટો હોય, પણ છતાં એ દંડાથી સંચાલન થાય છે કે નહીં. તાકાત મનની હોય, શરીરની નહીં. આપણા મનમાં જે તાકાત છે એ જ ખરી તાકાત છે. અને જો આવનારો સમાજ, આવનારી પેઢી આવી લંપટ બનશે તો સમાજ ક્યાં જઈને ટકશે? હવે તમારા લગ્ન થયા હોય અને તમારી સ્ત્રી સાથે કોઈ કરો, તમે ચલાવી લો, ચલાવી લો, એવું કોઈ ઇન્દ્રિયની સ્ત્રી સાથે આપણે કેવી રીતે વિચારી શકીએ? એવું દર્શન કરી શકાય? આપણી બેને કોઈ એવું જોવા જોઈ શકાય? વિચારો તમે. અને કોઈનું આવું દેખાતું હોય તો જોઈ નથી લેવાનું, અને સામનો કરવાનો. જે જોઈ થાય સીતા